चैनल ऑफ वडोदरा। वडोदरा शहેરના વાલ્મીકી સમાજ દ્વારા મંગળવારે પવિત્ર ગોકાનવમી નિમિત્તે ન્યાય મંદિર ખાતે છડી મહોત્સવનું આયોજન કરાયું હતું। દર વર્ષે ગુરુ ગોરખનાથના શિષ્ય એવા જાહરવીર ગોગાજી મહારાજની છડી મહોત્સવનો જાહેર કાર્યક્રમ યોજાય છે, જેમાં વડોદરા શહેરના વાલ્મીકી સમાજ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 26થી વધુ છડી રક્ષાબંધનના દિવસે સ્થાપિત કરવામાં આવી હતી। શહેરના વાલ્મીકી સમાજ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના દિવસથી નોમ સુધી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। કોરોના મહામારીના પગલે મહોત્સવ રદ કરવામાં આવ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે કોરોનાના કેસો ઘટતા છડી મહોત્સવના કાર્યક્રમો ઉજવવા વાલ્મીકી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી। પરિણામે તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં મહોત્સવની ઉજવણી કરવા લીલી ઝંડી આપી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી મંગળવારે પવિત્ર જાહરવીર ગોગાનવમી નિમિત્તે શહેરના ન્યાય મંદિર ખાતે તમામ વિસ્તારોની છડી એકત્ર થઈ હતી અને મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી। હા, અમારે લગભગ 300-400 વર્ષ પહેલાં અમારા પૂર્વજો જે કરતા આવ્યા છે, અમારા બાપ દાદા, એ પ્રમાણે અમે પણ કરીએ છીએ કે નોમના દિવસે અમે અહીંયાથી છડી લાવી અને અમારા મંદિરે એને ઝુકાવી અને એને થોડું માન આપી ઝુકાવીને પછી અમે અમારા ઘર લઈ જઈએ છીએ। ઘર લઈ જઈને પછી આવતીકાલે એને પાણીમાં પાણી નાખી થોડું વિસર્જન કરીશું ગંગાજળથી। દર વર્ષે કેટલી છડીઓ નીકળે છે અને આ વર્ષે કેટલી છડી છે? આ વર્ષે લગભગ વડોદરા શહેરની અંદર 26-29 જેટલી છડી છે। અમુક શહેરમાં પણ છે અને અન્ય સોસાયટીઓમાં પણ છે। દર વર્ષે દાનદાનપૂર્વક અમને છડીનો મહોત્સવ થાય છે, આ વખતે કોરોના લીધે નથી, એના વિશે શું કહેશો? આ વખતે અમને સરકારની જે ગાઈડલાઈન મળી છે, પોલીસ કમિશનરશ્રી તેમજ મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી તરફથી જે ગાઈડલાઈન મળી છે કે એક છડીમાં 40 જણાવું, માસ્ક પહેરું, સોશિયલ ડિસ્ટન્સ, અમે સરકારની ગાઈડલાઈનના નિયમ પ્રમાણે ચાલી અને અમારી છડી લાવીને 5-10 મિનિટ અહીંયા પૂજા અર્ચના કરીને પછી અમે ઘેર જતા રહીએ છીએ। હું રજનીકાંત સોલંકી, નાગરવાડા, ગોગાજી પરિવાર।